नमस्ते विद्यार्थी मित्रों, सार्थक विद्या मंदिर में आप सबनु स्वागत है। मारु नाम बावरवा विरल गुरुजी, हूँ तमारो गणित लेवानो छू। तो विद्यार्थी मित्रों, हूँ ये आशा राखू छू कि तमे बधा घरे मजा में हशो। विद्यार्थी मित्रों, आज थी आपणे ऑनलाइन एज्युकेशन चालू करवा जई रह्या छे। तो जे पण तमने वीडियो मळे એવી આશા રાખું છું કે તમે બધા સંપૂર્ણ રીતે આખો જોજો, બરાબર। જો તમે કાપીને જોશો તો તમને સમજાશે નહીં એટલે તમને આવડશે નહીં, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત, તેમાં આપણે ગણિત વિષયમાં તમને પ્રશ્ન થતો હશે કે કેટલા ચેપ્ટર ભણવાના છીએ આપણે, બરાબર। ગણિત વિષયમાં તો 2017 ભેગું આવે છે, તો હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં। ગણિતમાં આપણે ટોટલ 7મા ધોરણમાં 15 ચેપ્ટર છે, કેટલા ચેપ્ટર છે? 15 ચેપ્ટર ટોટલ, બરાબર। એમાં પ્રથમ સત્રમાં આપણે 8 ચેપ્ટર ભણવાના છે, કેટલા? પ્રથમ સત્રમાં 8 ચેપ્ટર અને બીજા સત્રમાં આપણે 7 ચેપ્ટર ભણવાના છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિડિયો છે એ આ ટોટલ 8 ચેપ્ટર છે પ્રથમ સત્રના, એ 8 ચેપ્ટરમાં કઈ કઈ રીત ભણવાની છે, કેવી વસ્તુ આવે છે, બરાબર, કેવા કેવા મુદ્દા આવે છે, બરાબર, શું ભણવાનું છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ અમુક આપણા ચેપ્ટર ખબર જ છે કે 6ઠા ધોરણમાં ભણી ગયા છીએ અથવા 5મા ધોરણમાં પણ આપણે ભણી ગયા છીએ, તો એવા ચેપ્ટર પણ આપણે રિપીટ થતા હશે, બરાબર। તો જો પહેલું ચેપ્ટર છે આપણું પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી આનો આપણે અભ્યાસ કરીશું। પૂર્ણાંક સંખ્યા છે આપણે ચેપ્ટર 6ઠા ધોરણમાં ભણી ગયા છીએ, 6ઠું ચેપ્ટર હતું, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો એના જેવું જ છે પણ થોડુંક અલગ આવશે, બરાબર। બીજો મુદ્દો આપણે ભણવાના છીએ સરવાળા અને બાદબાકીના ગુણધર્મો, ગુણધર્મો, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર, વિદ્યાર્થી મિત્રો, જો બોર્ડ ઉપરના અક્ષર તમને ચોખ્ખા દેખાતા ન હોય તો જમણી બાજુ જે 3 ટપકા આપ્યા છે તેના ઉપર ક્લિક કરી અને નીચે ક્વોલિટી ઓપ્શન આવશે, ક્વોલિટીમાં તમે ક્વોલિટીમાં પસંદ કરી 480 અથવા 780 પિક્સલ મેક્સિમમ કરી શકશો, બરાબર, જેથી કરીને તમને બોર્ડ ઉપરના અક્ષર તમને ચોખ્ખા દેખાશે, બરાબર। ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો, અને છેલ્લે પૂર્ણાંકોના ભાગાકાર, આટલી વસ્તુ આપણે પહેલા ચેપ્ટરમાં ભણવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ બીજું ચેપ્ટર આપણે જોઈએ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। અપૂર્ણાંક ચેપ્ટર આપણે 6ઠા ધોરણમાં ભણી ચૂક્યા છીએ અને દશાંશ સંખ્યા પણ આપણે 6ઠા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, તો
એમાંથી ઘણા ટોપિક આમાં આવશે, જોજો તમને ખબર પડશે. અપૂર્ણાંકોના ગુણાકાર, અપૂર્ણાંકોના ભાંગાકાર, આપણે છઠ્ઠા ધોરણમાં શું ભણી ગયા, સરવાળા અને બાદબાકી બે જ વસ્તુ ભણી ગયા છે. હવે આપણે અપૂર્ણાંકોના ગુણાકાર અને ભાંગાકાર બે ભણવાનું છે. ગુણાકાર અને ભાગાકાર, ત્યારબાદ દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને દશાંશ સંખ્યાઓના ભાંગાકાર. ગુણાકાર અને ભાગાકાર, બસ આ બે જ વસ્તુ આપણે ભણવાની છે કે અપૂર્ણાંકોના ગુણાકાર અને ભાંગાકાર અને દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાંગાકાર. આ આપણે બીજા ચેપ્ટરમાં ભણવાનું છે, બરાબર. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર આપણે ભણવાના છે, માહિતીનું નિયમન. ત્રીજું ચેપ્ટર માહિતીનું નિયમન. આ ચેપ્ટર પણ આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ, જે આપણે લંબ આલેખ આવતા અને દ્વિલંબ આલેખ ભણી ગયા, બરાબર. છઠ્ઠા ધોરણમાં લંબ આલેખ, તો એના ઉપરનું આખું ચેપ્ટર છે, બરાબર. તો જો એમાં કેવી કઈ વસ્તુ ભણવાની છે, તો કે માહિતીનો સંગ્રહ અને માહિતીની ગોઠવણી, આ બે વસ્તુ. આપણે એક માહિતી આપી હોય, બરાબર, માહિતીનો સંગ્રહ અને માહિતીની ગોઠવણી કરવાની, ત્યારબાદ પ્રતિનિધિ મૂલ્યો, પ્રતિનિધિ મૂલ્યો, અંકગણિતીય સરાસરી, અંકગણિતીય સરાસરી, તમે પાંચમા ધોરણમાં સરાસરી ભણી ચૂક્યા હશો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિસ્તાર, બહુલક, મધ્યસ, લંબાલેખ અને દ્વિલંબાલેખ, લંબાલેખ, દ્વિલંબાલેખ, લંબાલેખ તમે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, દ્વિલંબાલેખ તમારા સાતમા ધોરણમાં ભણવાનો છે. ત્યારબાદ તક અને સંભાવના, તક અને સંભાવના. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું, સાતમું અને આઠમું ધોરણ છે એ આપણે દસમા ધોરણનો પાયો છે, તો તમે જેટલું તમને છઠ્ઠા, સાતમા અને આઠમામાંથી શીખવા મળશે, તો તમને નવમું, દસમું તમને સહેલું લાગશે, બરાબર. તો જે તમને માહિતી અહીંયા સમજાવું, એ બધી જ માહિતી સંપૂર્ણ રીતે તમે યાદ રાખજો, બરાબર, જેથી કરીને તમને દસમા ધોરણમાં સરળ પડે, બરાબર, અઘરું લાગે નહીં. ત્યારબાદ આપણે ચોથું ચેપ્ટર સાદા સમીકરણ ભણવાનું છે. સાદા સમીકરણ, આમાં આપણે સમીકરણની રચના, સમીકરણના ઉકેલ, સમીકરણની રચના સમીકરણના ઉકેલો સમીકરણ ઉકેલવા, ઉકેલથી સમીકરણ સુધી, પછી ઉકેલ આપ્યો હોય ત્યાંથી આપણે સમીકરણ સુધી જવાનું, ત્યારબાદ સરળ સમીકરણની ઉપયોગિતા,
આટલી વસ્તુ આપણે ચોથા ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે પાંચમું ચેપ્ટર, તો પાંચમું ચેપ્ટર છે રેખા અને ખૂણા. પાંચમું ચેપ્ટર રેખા અને ખૂણા. આમાં આપણે થોડી ઘણી માહિતી આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, જેમાં આપણે રેખા, રેખાખંડ, પછી કિરણ, આ બધી જ માહિતી આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. તો એનો ઉપયોગ કરીને સાતમા ધોરણમાં આ ચેપ્ટર આવ્યું છે, સંબંધિત ખૂણાઓ જેવા કે કોટિકોણ, પૂરક કોણ, કોટિકોણ, પૂરક કોણ, ત્યારબાદ આસન કોણ, રૈખિક જોડ, આસન કોણ, રૈખિક જોડ, ત્યારબાદ અભિકોણ, રેખાઓની જોડ, અભિકોણ, પછી રેખાઓની જોડ, ત્યારબાદ સમાંતર રેખાઓની ચકાસણી. સમાંતર રેખાઓની ચકાસણી આટલી વસ્તુ આપણે પાંચમા ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છઠ્ઠું ચેપ્ટર, એનું નામ છે ત્રિકોણ અને તેના ગુણધર્મો. એમાં આપણે ત્રિકોણની મધ્યગા, ત્રિકોણના વેધ, ત્રિકોણની મધ્યગા, ત્રિકોણનો વેધ, ત્યારબાદ ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મો, ત્રિકોણનું બહિષ્કોણ અને તેના ગુણધર્મો, ત્યારબાદ ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મો, ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. ત્યારબાદ બે વિશિષ્ટ ત્રિકોણ, બે વિશિષ્ટ ત્રિકોણ સમબાજુ અને સમદ્વિ બાજુ, સમબાજુ અને સમદ્વિ બાજુ, ત્રિકોણની બે બાજુઓની લંબાઈનો સરવાળો, ત્રિકોણની બે બાજુઓની લંબાઈનો સરવાળો, ત્યારબાદ છેલ્લો મુદ્દો, કાટકોણ, ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ, કાટકોણ, ત્રિકોણની પાયથાગોરસનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, સાતમા ધોરણમાં તમને દસમા ધોરણનો ગુણધર્મ
बराबर जे आपणे कही छे पायथागोरसनो गुणधर्म ए अत्यारे दसमा धोरणमां मोस्ट टाइम पे होय छे बराबर एटले तमने सातमा धोरणथी तमने दसमुं धोरण आवे छे एवुं ज तमारे मानवानुं छे बराबर एटले तमारे अहींथी ने शरूआत आपणे करवानी छे सातमा धोरणथी खास आपणे ध्यान आपवानुं छे बराबर तो आ तो छठुं चेप्टर त्यारबाद सातमुं चेप्टर त्रिकोणनी एकरूपता त्रिकोणनी एकरूपता आ चेप्टर में आप खास ध्यान आपवानुं छे दसमा धोरण में काम आवे एवुं छे बधुं बराबर त्रिकोणनी एकरूपता छे ए समतलीय आकृतिओनी एकरूपता त्यारबाद रेखाखंडों में एकरूपता त्यारबाद खूणाओनी एकरूपता खूणाओनी एकरूपता त्यारबाद त्रिकोणनी एकरूपता त्रिकोणनी एकरूपता एकरूपता માટેની શરતો અને કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા आटली वस्तु आपणे सातमा चेप्टर में भणवानी छे बराबर त्यार बाद आठमू चेप्टर राशिओनी तुलना आमा आपणे गुणोत्तर टकावारी गुणोत्तर टकावारी राशिओनी सरखामणी राशिओनी सरखामणी टकानो उपयोग त्यार बाद नफो खोट खास આ ચેપ્ટરમાં નફો અને ખોટ એના વિશે અને સાદું વ્યાજ વિદ્યાર્થી મિત્રો સાદા વ્યાજની આપણે સાતમા ધોરણથી શરૂઆત થાય છે આઠમા ધોરણમાં તમને આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર તો અત્યારે તમને સાદું વ્યાજ સમજાઈ જશે તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સહેલું લાગશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ આઠ ચેપ્ટર છે એમાં કેટલી વસ્તુનો અભ્યાસ કરવાનો છે આ બધા મુદ્દા આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો આ બધા જ મુદ્દા તમે જે આપણે ફેરબુક બનાવી બરાબર એમાં પ્રથમ પેજ ઉપર બધું લખી નાખજો બરાબર તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પહેલા ચેપ્ટરની શરૂઆત કરશું બરાબર ધન્યવાદ